રાજકોટના હાલના જે સાંસદ છે મોહન કુંડારિયાએ નિવેદન આપ્યું છે પુરુષોત્તમભાઈને છ લાખની લીડથી જીતાડવાનો સંકલ્પ તેમણે વ્યક્ત કર્યો મને પાર્ટી જે જવાબદારી આપશે તે નિભાવીશ મને પક્ષે નવ વખત ટિકિટ આપી છે ટિકિટ કે હોદ્દો કોઈની જાગીર નથી સાંસદ મોહનભાઈ કુંડારિયાએ આપ્યું નિવેદન લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા બીજેપીના જે ઉમેદવાર છે પરસોત્તમભાઈ રૂપાલા એ અહીંયા રાજકોટ આવી રહ્યા છે ને તરગડી ખાસે જે જે છે 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 ત્યાં આ કાર્યકર્તાઓ મોટા પ્રમાણમાં તેના સ્વાગત માટે ઉપસ્થિત આપણી સાથે વર્તમાન મોહનભાઈ કુંડારીયા એ પણ જોડાશે આપણે તેમની સાથે વાત કરશું મોહનભાઈને આજે આપણે પૂછશું કે કઈ રીતે અહીંયા તેઓ સ્વાગત કરવાના છે ખાસ કરીને રાજકોટ લોકસભાની બેઠકને લઈને જે પ્રકારે પાંચ લાખ કહેશો પરસોત્તમભાઈ આવી રહ્યા છે તમારા બદલે તેમને ટિકિટ આપવામાં આવી છે મારા બદલે નહીં એ અમારા આદરણીય નેતા છે પ્રદેશના પૂર્વ પ્રમુખ પણ છે કેન્દ્રીય મંત્રી પણ છે અને અમારા આગેવાનોના કારણે આ વખતે રાજકોટની સીટમાં લડવા માટેનો મોડી મંડળનો નિર્ણય કર્યો છે એટલા માટે જ્યારે રાજકોટમાં પહેલી વખત પધાર થાય ત્યારે અમારી રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ટીમના માધ્યમથી આ એનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને અહીંથી આગળ જઈને રાજકોટ શહેરના કાર્યકર્તાના માધ્યમથી સ્વાગત કરીને એનો આખા દિવસનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે આવતીકાલ સાંજ સુધી રોકાવાના છે તો બે દિવસ એક અમારા ઉમેદવાર તરીકે અને અમારા પ્રદેશના અધ્યક્ષ પૂર્વ અધ્યક્ષ તરીકે અને પાર્ટીના આગેવાન તરીકે એમનું ભવ્ય સ્વાગત થાય એના માટેનું આયોજન કરવામાં આવે મોહનભાઈ કેટલાક લોકો ટિકિટ ના મળે અથવા તો કપાઈ જાય તો નારાજ થઈ જતા હોય છે તમે અહીંયા ઉપસ્થિત છો ટેકેદારો સાથે હાજર છો શું કહેશો આ પ્રકારે આ ભારતીય જનતા પાર્ટીએ મને નવ વખત ટિકિટ આપી છે કે આ મારા બાપાની જાગીર નથી કે કાંઈ હું જ લડું અને મને જ મળવી જોઈએ એ શક્ય નથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને